વેલકમ ટુ લાઈફ શન ફ્લેવર્સ ઓફ ગુજરાત. મે આજના એપિસોડની શરૂઆત તો કરીએ, પણ એની પહેલા હું તમને બધાને એક પ્રશ્ન પૂછવાની છું અને તમારે મને એનો જવાબ પણ આપવાનો છે. જો મને જણાવો કે તમારા ઘરમાં રૂટીનમાં એવી કઈ કઈ વસ્તુઓ કે જે દરરોજ બને. વિચારો વિચારો, તમે કહેશો રોટલી, શાક, દાળ, ભાત, પાપડ, સલાડ, આ બધું. પણ એમાંથી સૌથી કોમન અને દરરોજ બનતી એવી વાનગી કઈ? રોટલી. તો ફ્રેન્ડ, દરરોજ તમારા ત્યાં રોટલી તો બનતી જ હશે અને વધતી પણ હશે આઈ એમ શ્યોર. તો તમે વધેલી રોટલીનું શું કરતા હો? તમે કહેશો કે ઘણા બધા ઓપ્શન છે, પણ હા, મને ખબર છે કે એક વસ્તુ કોમન છે કે જે બનતી જ હોય. ચલો બોલીને નહીં, તમને બનાવીને જ બતાવું છું. ખબર છે કે વધેલી રોટલીમાંથી તમે પણ કંઈક આવું જ બનાવતા હશો, પણ તમે ક્યારે વધેલી રોટલીમાંથી રોટી બર્ગર ટિક્કી બનાવી છે? નહીં ને. અને ક્યાંથી બનાવો? ભાઈ, આજે કૃપાબેન આપણને શીખવાડવાના છે એમાંથી રોટી બર્ગર ટિક્કી, કે જે એક ફ્યુઝન હશે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હું તો બહુ એક્સાઇટેડ છું, કેમ કે આ એકની એક વસ્તુ ટ્રાય કરવાથી કંઈક નવું ટ્રાય કરવું સારું જ છે. તો બસ ચલો કૃપાબેનને મળીને જાણીએ કે આની પ્રોસેસ શું છે. એની પહેલાં એક નજર કરી લઈએ તેના મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ. પૂછું કે રોટી બર્ગર ટિક્કી એના ત્રણ એવા કયા બેનિફિટ કે જે આ રેસિપીને એકદમ સુપર હિટ બનાવે, તો એ કયા હોઈ શકે? પહેલું તો આપણે રોટલી છે તે ઘરમાં જ મળી જાય છે અને સામગ્રી બધી ઇઝીલી ઘરમાં મળી રહે છે. ઓકે. અને અત્યારના છોકરાને બર્ગર છે, પાઉંભાજી છે, એ બહુ ભાવે છે, એટલે એનો યુઝ આમાં થઈ શકે છે. રાઈટ. અને અત્યારના યુવાનોને બહારનું બહુ ભાવે છે, એમાં અલગ કરીને આપી તો ખાઈ જાય છે. ડેફિનેટલી. અને ખાસ તો આમાં જે છે બર્ગર ટિક્કી એ બધાનું જ કોમ્બિનેશન, જે થોડો ઘરનો ટેસ્ટ આવી જાય, બહારનો આવી જાય, તો બીજું શું જોઈએ? રાઈટ. બાકી તો પછી કોઈ માંગીને નાનાથી લઈને મોટાઓનો બધાનો જ આ ટેસ્ટ છે. તો સ્ટાર્ટ કરી દઈએ આ રેસિપી. શું કરીએ છે સૌથી પહેલા? સૌથી પહેલા ટિક્કી બનાવીશું, એના માટે બધું મિક્સ કરીશું. શું લીધું છે અત્યારે બાઉલમાં? રોટલી છે ક્રસ કરેલી. હા, આઈ થિંક આ વેસ્ટમાંથી બેસ્ટ પણ બની શકે. હા, બની શકે છે. ઘરે જો વધી હોય રોટલી, આ રીતના એના કટકા કરી લેવાના છે નાના. ક્રસ કરેલા ટમેટા નાખશું એક વાટકી. એક વાટકી ક્રસ કરેલી ડુંગળી છે. અચ્છા, બધું આપણે કુક નથી કરતા આમાં, બહુ સ્વાદ અનુસાર મીઠું લઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ખાંડ નાખીશું, લીંબુ નાખશું એક ચમચી, કોથમારી નાખશું. આવું ઓર મારા ફ્રેન્ડ પાસેથી શીખી છો, એટલે બધા મળીને આવું અલગ અલગ બનાવતા હોઈએ છીએ. હવે આ બધું મિક્સ કરી લેશું. બરાબર. અચ્છા, આને કોઈ બીજી રીતના ટ્રાય કર્યું છે ક્યારેક? કઈક વેરિએશન આપવાનું ટ્રાય કર્યું? આપણે આમાં ક્રશ કરેલી રોટલીના જગ્યાએ બધા વેજીટેબલનો યુઝ કરી શકાય છે, કઠોળનો કરી શકાય છે, અને જો કોઈ થેપલા છે, પરોઠા છે, એનો પણ યુઝ કરી શકાય છે રોટલીની જગ્યાએ. ઓકે. એટલે આઈ થિંક જો થેપલા પણ બનાવેલા પડ્યા હોય તો એનો યુઝ કરી શકાય છે. હવે આને આપણે ટિક્કી વાળી લેશું. મીડિયમ આ રીતના? હા, મીડિયમ સાઈઝની કરવાની છે. ઓકે, પ્લેટ આપી દઉં છું. અચ્છા, કોઈ પણ બીજો શેપ આપવો હોય તો આપી શકાય? હા, અને ગોળ શેપ આપી શકાય છે, આપણે વડા હોય ને. હા, એ રીતના. ઓકે, તો બધી ટિક્કી આ રીતના રેડી કરવાની છે? એવું નથી, અમે બંને ભેગા મળીને ટિક્કી બનાવી લીધી છે. આગળની જે પ્રોસેસ છે હવે જોવાની છે, કઈ છે આપણે તેમને મળીને જ જાણીએ. સો કૃપા, આપણે જે બંને ભેગા મળીને સરસ ટિક્કી બનાવી છે, આ બે મારી છે, વધારે રાઉન્ડ છે. તમે થોડીક જો બરાબર ગોળ નથી બનાવી, કેમ આવું કર્યું? મજાક કરું છું, સિરિયસ ના થઈ જાઓ. ટિક્કી બનાવીને તૈયાર છે, અને તમે જેમ કીધું કોઈ પણ બીજો શેપ પણ આપી શકીએ છે, બરાબર ને? તો હવે આગળની પ્રોસેસની શરૂઆત કરવી છે. હવે આપણે ટિક્કી તરશું. એની પહેલા મને જણાવો, આ જે રેસિપી છે એ તમારા ઘરમાં કોની ફેવરિટ? મારા ભાઈની ફેવરિટ છે. એટલે ભાઈને ડેડિકેટ કરવી છે ને આજે. બીજી આવી અલગ અલગ પ્રકારની કઈ રેસિપી? કેમ મને પણ બે ત્રણ ઓપ્શન આપો કે આવું જ કંઈક મટીરિયલ રેડી હોય તો બીજું શું બનાવી શકીએ એમાંથી આપણે. આવું જ મટીરિયલ હોય તો આપણે આના રોલ પણ કરી શકીએ છીએ રોટલીના. હા,
ખાલી રોલ્સ ચટણી સાથે ખાઈ શકાય છે. ઓકે, એટલે આ રીતના સૌ ના કરવું હોય ને ખાલી તળી લો. હા, તો પણ ચાલે. અને લેસ ઓઇલ ખાવું તો શેલો ફ્રાય પણ કરી શકાય. હા, આ બધું એટલે પૂછું છું કેમ કે ક્યારેક એવું થાય કે આ એક જ મિક્સર મને બનાવતા આવડતું હોય તો એમાંથી બે ત્રણ ઓપ્શન બીજા પણ હું બનાવી શકું ઇઝીલી. ઓકે, પણ અત્યારના તો ખૂબ જ સરસ બર્ગર ટિક્કીનું ફોર્મ છે એ રેડી થવાનું છે. તો આપણે બધાને બતાવી દઈએ કેવી રીતે કરશો. હવે આપણે તેને તળી લેશું. તેના માટે ગેસ ઓન કરો. તેલ ગરમ થાય તે આપણે મસાલો તૈયાર કરી લઈએ. ઓકે, તેના માટે ડુંગળી છે ઝીણી સુધારેલી એક વાટકી, બરાબર. મસાલા સિંગ છે તે પણ એક વાટકી. અરે વાહ, સિંગનો ટેસ્ટ ખૂબ સારો આવશે. ના, દાબેલીનો મસાલો છે. જો તે અવેલેબલ ના હોય તો ગરમ મસાલો છે, ચાટ મસાલો છે તે પણ નાખી શકાય છે. ઓકે, કેટલો લઈએ છીએ? ચપટી. ચપટી ના શેકેલો પાપડ છે એનો ભૂકો છે એક વાટકો. આ બધું મિક્સ કરી લેશું. દાબેલીનો મસાલો ના બનાવો હોય તો આપણે કેચઅપ પણ યુઝ કરી શકાય છે. ઓકે, કેચઅપ છે, ગ્રીન ચટણી છે, ઓપ્શન્સ છે ઘણા બધા. પણ આઈ થિંક કંઈક નવું બનાવવું હોય તો આ મસાલાનો જે ટેસ્ટ છે એ જ મેઈન હશે. હા હા, તો એના લીધે આ પ્રકારે થોડું જ મિક્સ કરવાનું છે. આ રીતે ડ્રાય જ રહેશે મસાલો? હા, ડ્રાય જ રહેશે. ઓકે, મસાલો તૈયાર છે. આઈ થિંક તેલ પણ આવી ગયું છે. તેલ પણ આવી ગયું. આપણે ટિક્કી તળી લેશું. ટિક્કીને ફક્ત આપણે ડીપ ફ્રાય જ કરી શકીએ? ના, શેલો ફ્રાય પણ કરી શકાય છે. ઓકે, તો શેલો ફ્રાય કરવી હોય તો બીજું કંઈ એડ કરવાનું રહેશે આમ? ના, આ જ રીતના કરવાની. તેલની જગ્યાએ તમે ઘીનો યુઝ કરી શકો છો. ઓકે, ચેક કરતા રહીએ સાથે. અને ક્યાં સુધી તળવાની છે? લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી. ક્યાંકના સાઈડ ચેન્જ કરીને ચેક કરતા રહીએ અને રેડી થાય એટલે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. બર્ગર ટિક્કીમાં આપણે તળેલું છે એટલે ક્રિસ્પી લાગશે. ઓકે, આ તળાઈ ગઈ છે, આપણે એને કાઢી લેશું. એટલા માટે એને ક્રિસ્પી બનાવવાનું છે. તો અત્યારના એને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ છે. ટિક્કી રેડી છે, મસાલો રેડી છે. ફાઇનલી સૌ કેવી રીતે કરીએ છે? હવે પાઉ લેશું, એમાં એક સાઈડ ગ્રીન ચટણી લગાવીશું. ઓકે, આમાં પણ ગ્રીન ચટણીનો ઉપયોગ તો કરીએ જ છે. અને આ છે ખજૂર આમલી અને રસણની ચટણી, એક સાઈડ એ લગાવીશ. અરે વાહ, અરે વાહ, ઘણા બધા ટેસ્ટ મળશે આપણને એક જ રેસિપી. એમાં વચ્ચે ટિક્કી મૂકશું અને તેના ઉપર આપણે મસાલો તૈયાર કર્યો એ મૂકશું. ડ્રાય મસાલો જે છે, હા, એટલે પાઉ છે ને એકદમ હાઉસ ફૂલ કરી દેવાનું છે, જરાય જગ્યા ના રહેવી જોઈએ. એવી જ રીતે આ પણ કરી લેશું. ઇઝી છે, ગ્રીન ચટણી પછી રેડ ચટણી. અને તમે એના ઓપ્શન્સ પણ આપ્યા કે નોર્મલ ગ્રીન ચટણી એ પણ લઈ શકાય અને કેચઅપ પણ લઈ શકીએ છે. આ રીતના બંને બાજુ એ બે ચટણી, ટિક્કી મૂકી દો અને ડ્રાય મસાલો. હવે આ રોટી બર્ગર ટિક્કી તૈયાર છે. હવે એને આપણે સર્વ કરીશું. તો હવે પણ બતાવી દો કેવી રીતે સર્વ કરવાનું છે એને. પેલા ટિક્કી મૂકીશું. આ મસાલા પાપડ છે, આપણે ઓલો જે મસાલો યુઝ કર્યો તો એમાં ભેરો છે. અને આ ખજૂર આમળી અને લસણની અને ગ્રીન ચટણી છે. ઓકે, હવે આ એટલે મસાલાનો આ રીતના પણ ઉપયોગ કરી શકીએ આપણે. વેરી નાઇસ. તો તૈયાર છે રોટી બર્ગર ટિક્કી. ઓકે, કૃપા, રોટી બર્ગર ટિક્કી એટલે રોટી જે રૂટિનમાં બનતી હોય, બર્ગર અને ટિક્કી આપણે ખાવા બહુ ભાવે, ત્રણેયનું કોમ્બિનેશન તમે એકદમ પરફેક્ટ વેથી કર્યું, તેના માટે થેન્ક યુ સો મચ. વેલકમ. રેસીપી જો તમારે પણ ઘરે ટ્રાય કરવી હોય, કેમ કે ઇઝી છે, એવો કોઈ એક પણ પોઈન્ટ નથી કે તમે ના કરી શકો, અને સાથે બધાને જ ભાવે એવી રેસીપી છે. ઘરે ટ્રાય કરવા માટે જોઈ લો ક્વિક રીકેપ. રોટી બર્ગર ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં રોટલીના કટકા લો. હવે એક બાઉલ ક્રશ કરેલા ટામેટા, એક બાઉલ ક્રશ કરેલી ડુંગળી,
જરૂર મુજબ મીઠું, અડધી ચમચી લાલ મરચું, એક ચમચી ખાંડ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી કોથમીર ઉમેરો અને મિક્સ કરો. હવે મિશ્રણની ટીકીવાળી પ્લેટમાં લઈ લો. પછી બાઉલમાં સમારેલી ડુંગળી એક બાઉલ, એક બાઉલ મસાલા શેંગ, 5 ચમચી દાબેલીનો મસાલો, અડધો બાઉલ શેકીને ક્રશ કરેલા પાપડ ઉમેરો અને મિક્સ કરો. હવે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ટિક્કીને ડીપ ફ્રાય કરી લાઇટ બ્રાઉન થાય એટલે પ્લેટમાં લઈ લો. પછી એક પાઉમાં અડધી ચમચી ગ્રીન ચટણી સ્પ્રેડ કરો અને બીજી બાજુ એક ચમચી ખજૂરામલીની ચટણી સ્પ્રેડ કરો. હવે વચ્ચે ટિક્કી મૂકી દાબેલીનો મસાલો ઉમેરી લો. પછી સર્વિંગ પ્લેટમાં લઈ મસાલા પાપડ અને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે રોટી બર્ગર ટિક્કી. તો કૃપા, તમારી રેસિપી માટે તમારા મમ્મી અને માસીને કઈ તમને સર્ટિફિકેટ આપે અને તમારા ભાઈ ને ભાભીને કઈ આવી જાઓ આગળ ગિફ્ટ આપી દો. સો કૃપા, થેન્ક યુ સો મચ. બધાને જ ભાવે એવી એક રેસિપી શીખવાડવા માટે. ભાઈ, ફરસાણમાં બેસ્ટ છે ને સમોસા, એવર ગ્રીન, આપણને ભાવે જ અને ખાઈને તો એવું મન થાય કે ખાતા જ રહી જઈએ. અને હા, હું તમને એ પણ પૂછવાની હતી કે તમને કોઈ એવો ઓપ્શન આપે કે સમોસા તમારે ટ્રાય કરવા છે તો તમે શું કહો? ભાઈ, તમે કંઈ કહો જ નહીં, તમે ડાયરેક્ટ ખાઈ જ લો. અને આજે તો સમોસામાં કંઈક અલગ શીખવાનું છે. યસ, જે નોર્મલ આપણે સમોસા બનાવીએ છીએ એવા નહીં, પણ આજે બનાવવાના છે ચીઝી કઠોળ સમોસા. સાંભળીને જ કંઈક અલગ અને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું ને? તો બસ, રીટા મેરજા પાસેથી આ રેસિપી શીખીશું. એની પહેલાં એક નજર તેના મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ પર. કઠોળ સમોસાના ઇન્ગ્રેડિયન્ટ્સ તો અમે જોયા, પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. હા, શું કરીએ છે? પહેલા સ્ટફિંગ માટે 2 ચમચી રાજમા લેશું. વર્લ્ડ નું હેલ્ધીએસ્ટ ફૂડ જેને ગણાય છે, એના ફાયદા ઘણા બધા છે. કહેવાય ને કે પાવર, પ્રોટીન અને ફૂલ પ્રમાણમાં ફાઈબર મળે છે. અને ત્યાર પછી આપણે મઠ લીધા છે, એ 2 ચમચી. અગેન, બધા કઠોળો એટલે પ્રોટીન તો ભરપૂર પ્રમાણમાં મળે છે. મગ લીધા છે. મગના તો ઘણા બધા ફાયદા છે. મગથી આપણે આપણે શરીર ઉતારતા હોય કે વેઇટ લોસ કરવો હોય તો એના માટે આપણે મગ, ફણગાવેલા મગ કે બાફેલા મગ ખાલી ખાતા હોઈએ. અને આમાં કેલરી ને ફેટ ઓછો હોય એટલે એ રીતના ફાયદો થાય છે. અને વિટામિન્સ પણ ઘણા બધા, વિટામિન્સ તો ઘણા બધા, એ બી સી અને કે વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. એમ બરાબર, ખૂબ જ હેલ્ધી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમે સિલેક્ટ કર્યા. હા, ચોરી છે, એ 2 સ્પૂન. બધી જ વસ્તુ બાફીને લીધી છે આપણે? હા, બધું જ બાફીને લીધું છે. આ બટેટાનો માવો છે. કેટલો લેવાનો છે? એ 3 ચમચી જેટલો લેવાનો છે. ત્યાર પછી આ ચવાણાનો ભૂકો છે. ચવાણાને મિક્સ કરીને એ બટેટાના માવા જેટલો જ લેવાનો છે. ગરમ મસાલો એડ કરું છું. ધાણા જીરું પાવડર છે 1 ચમચી. આ સાતડેલી ડુંગળી છે, એમાં તેલમાં સે ઝીંગ નાખીને સાતડી નાખી છે. ઓકે, એટલે કાચી ન લાગે. અને અને 2 ચમચી લેવાની છે. બરાબર. હળદર છે, મીઠું છે સ્વાદ અનુસાર. આમાં ચવાણામાં મીઠું આવશે, કઠોળ બાફેલા છે એમાં મીઠું આવશે, એટલે એ રીતનું નાખવાનું. થોડુંક ધ્યાન. હા, થોડુંક. મરચું પાવડર છે 2 ચમચી જેટલો. આદુ મરચાંની પેસ્ટ છે, એ 1 ચમચી જેટલી લેશું. ઓકે, બધા મસાલા અને સાથે આદુ મરચાંની પેસ્ટ, લીંબુ પાણી, ખાંડ છે એ 2 ચમચી જેટલી એડ કરશું. કોથમીર સેમ 2 સ્પૂન. હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે. બધું જ એડ થઈ ગયું. બરાબર. હા, સરસ કઠોળ છે, ચવાણું મિક્સ છે, મસાલો, એટલે એકદમ ટેસ્ટી બનશે. ટેસ્ટી બનશે. હું આ મિક્સ કરું એટલી વારમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. ઓકે, ડીપ ફ્રાય કરવાનું છે. હા, ઓકે, તેલ એડ કરી દો.
ઓલ રાઈટ, તેલ ગરમ થવા દઈએ ત્યાં સુધી સમોસા રેડી કરીએ. હા, ત્યાં સુધી સમોસા રેડી કરી લે. હવે ચીઝ ખમણીને નાખશું આમાં. ચીઝી કઠોળ સમોસા છે, ચીઝ તો જોઈએ, ચીઝ તો જોઈએ છે. પણ આમ તમે કઠોળ લીધા હેલ્ધી, પણ પાછું ચીઝ પણ એડ કરી દીધું. હા, એટલે હેલ્ધી નહીં રહે, પણ આ ટેસ્ટી તો રહેશે. ટેસ્ટી રહેશે, છોકરાઓને પણ ટેસ્ટી જ જોઈએ ને. હા, બિલકુલ. હવે મિક્સ કરી દેશું. તેલ આવે ત્યાં સુધીમાં આપણે સમોસા રેડી કરીને રાખી દઈએ. ઓકે, હવે આ મેંદાના લોટની રોટલી બનાવેલી છે, એમાં આપણે મીઠું અને તેલ એડ કરીને લોટ બાંધેલો છે. હવે એના મોલ્ડ ઉપર રાખી અને આ રીતે આપણે સ્ટફિંગ ભરી દઈશું. ઓકે, મોલ્ડની મદદથી સમોસા બનાવીએ છે. અચ્છા, બે સાઈડ સ્ટફિંગ ભરીએ. બે સાઈડ. હવે આમ પેક કરી અને આ સાઈડનું એક્સ્ટ્રા પાર્ટ છે ને રિમૂવ કરીએ. થોડી સાઈડ છે ને પ્રેસ કરી લઈએ, સો ધેટ ઓપન થઈ જવાનો ચાન્સ જશે ના રહે. અને આ રીતના સાઈડ દબાવી દેવાની એટલે ખોલવાની રહેને. હા, હવે આને તળી લેશું. આવી રીતે બીજું બનાવી લેશું. ઓકે, સેમ વે બીજું પણ પ્રિપેર કરીએ છીએ. ઇઝી પ્રોસેસ છે, આનાથી શેપ છે ખૂબ સારો આવે છે. હા, એકદમ સરસ આવે છે. બાકી તો મોલ્ડ અવેલેબલ ના હોય તો નોર્મલ સમોસા બનાવી એ પણ પ્રોસેસ છે. હા, એ પણ ચાલે. ઓકે, તો ક્યાં સુધી થવા દેવાના છે એને? લાઇટ બ્રાઉન થવા દેવાના છે ને. ઓકે. અચ્છા, બીજું સ્ટફિંગમાં કોઈ વેરિએશન લેવું હોય તો લઈ શકાય? હા, સ્ટફિંગમાં કઠોળને બદલે કોઈ વેજીટેબલ્સ કે ડ્રાય ફ્રૂટ પણ લઈ શકાય. અને અત્યારે તો ચોકલેટના સમોસા પણ બનાવે છે, છોકરાઓને બહુ ભાવે છે એટલે. બિલકુલ, દાલ ને એના તો બનતા જ હોય છે, ચાઇનીઝ બનતા હોય છે. હા, ચાઇનીઝ એ બનતા હોય છે. લાઇટ બ્રાઉન થઈ ગયા છે. હા, હવે પ્લેટમાં લઈ લે. પરફેક્ટ. તો સર્વિંગ માટે રેડી? હા, તૈયાર છે. કેવી રીતે સર્વ કરીએ છે? લીલી ચટણી છે અને ખજુરામલીની ચટણી છે, એની સાથે સર્વ કરશું. તો તૈયાર છે ચીઝી કઠોળ સમોસા. તમે જેમ વાત કરીએ એમ અલગ અલગ વેજીટેબલમાંથી દાળમાંથી બનતા સમોસા તો ચાખ્યા છે, પણ આ ખૂબ જ સરસ કઠોળનો ઉપયોગ કરીને અને એમાં ચીઝનું કોમ્બિનેશન તમે કર્યું. તો આ સમોસા શીખવાડવા માટે થેન્ક યુ સો મચ. વાનગી ભલે તળેલી છે અને એમાં આપણે ચીઝનો પણ ઉપયોગ કર્યો છે, પણ હા, એ બાને કઠોળનો સારો એવો ઉપયોગ થાય છે અને સમોસામાં એ ખૂબ જ નવું વેરિએશન છે. તો ટેસ્ટ એવો મળતો હોય તો ડેફિનેટલી ટ્રાય કરવું જ જોઈએ. તેના માટે જોઈ લો ક્વિક રીકેપ. ચીઝી કઠોળ સમોસા બનાવવા માટે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા રાજમા 2 ચમચી, 2 ચમચી બાફેલા મઠ, 2 ચમચી બાફેલા મગ, 2 ચમચી બાફેલી ચોળી, 3 ચમચી બટાકાનો માવો, 3 ચમચી ચવાણાનો ભૂક્કો, 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી હિંગમાં સાંતળેલી ડુંગળી, 5 ચમચી હળદર, જરૂર મુજબ મીઠું, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાંડ અને 2 ચમચી કોથમીર ઉમેરી મિક્સ કરો. હવે 1 ક્યુબ ચીઝ છીણી મિક્સ કરી લો. પછી મોલ્ડમાં મેદાની પૂરી સેટ કરી અંદર સ્ટફિંગ ભરી સમોસાનો આકાર આપી દો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ થાય એટલે સમોસાને ડીપ ફ્રાય કરી પ્લેટમાં લઈ લો. પછી સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝી કઠોળ સમોસા. રીટાબેન, તમારી રેસિપી માટે જે સર્ટિફિકેટ છે તમારા મમ્મી ડેડી તમને આપશે. આપી દો સર્ટિફિકેટ. અને ગિફ્ટ માટે તમારા હસબન્ડને કહીશ, આવી જાઓ, ગિફ્ટ આપી દો. રીટાબેન, થેન્ક યુ સો મચ ફોર ધ વન્ડરફુલ રેસિપી. ફ્રેન્ડ્સ, આ છે આખા લાલ મરચા. અને આઈ એમ શ્યોર કે સમરની સિઝનમાં તમે આને ઘરે તો લાવ્યા જ હશો. અને જો તમે ઘરે ઓલરેડી લઈ આવ્યા હોય તો આજની જે ક્વિક રેસિપી છે એ તો એકદમ રમતા રમતા કરી લેશો.
યસ, એક લાલ મરચાની ચટણી તમને શીખવાડવાની છું ઇન ઝિપ ઝપ ઝૂમ. ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં ભાગ લેવા માટે FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ અને શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 પર. વાહ, શું ચટણી છે! પણ તમને બોરિંગ અથાણા ન ભાવતા હોય ને તો આ ચટણી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અને હા, તમે એને સ્ટોર પણ કરી શકો છો અને હા, બગડતી પણ નથી. તો બસ આવી ચટાકેદાર અવનવી એવી રેસિપી લઈને હું હાજર થઈશ જે તમને ખાવી ગમે અને મને પણ ચાખવી ગમે. અત્યારે મને રજા આપો, હું તમને મળું નેક્સ્ટ એપિસોડમાં. ધેન સ્ટે ફૂડી, ગુડ બાય એન્ડ યસ સ્ટે હેલ્ધી.